મિત્રો, કેપેસિટરના થોડા પ્રોબ્લેમ છે એ આપણે જોયા, એના વેરિએશન પણ ઘણા બધા કર્યા. હવે થોડાક કંઈક કંઈની અંદર ટ્વિસ્ટ થાય એવા પ્રોબ્લેમ આપણે જોઈએ. અહીંયા કેપેસિટર જે છે એ ચાર પ્લેટ આપણને આપેલી છે. દરેક જે પ્લેટ છે એનું ક્ષેત્રફળ એ અને બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ ડી છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ અને બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે. હવે અહીંયા ધારો કે આ પોઈન્ટ પી અને આ ક્યુ, તો પી અને ક્યુ ની વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે. તો મિત્રો, આ રીતે જ્યારે પ્લેટ આપેલી હોય ત્યારે ફરી પાછું આને આપણે નંબરિંગની મેથડથી સોલ્વ કરીએ. એટલે કે પહેલા તમે દરેક પ્લેટને નંબર આપી દો, 1, 2, 3, 4, જેટલી પ્લેટ હોય એ મુજબ એના નંબર આપી દો. હવે આ જે એક નંબરની પ્લેટ છે એ પી સાથે જોડાયેલી છે અને બે નંબરની પ્લેટ ક્યુ સાથે જોડાયેલી છે, એટલે એક અને બે છે એ એક કેપેસિટર બનાવે. કેપેસિટર બનાવવા માટેની કન્ડિશન એ છે કે બંને પ્લેટ જુદી જુદી હોવી જોઈએ. તો અહીંયા એક પ્લેટ છે પી સાથે, બીજી પ્લેટ ક્યુ સાથે કે જે કેપેસિટર બનાવશે. બે નંબરની પ્લેટ છે એ ક્યુ સાથે, 3 નંબરની પી સાથે. તો અહીંયા આ બીજું કેપેસિટર બનશે જે 2 અને 3 નંબરની પ્લેટ દ્વારા. ત્રીજું કેપેસિટર અહીંયા જુઓ તો 3 નંબરની પ્લેટ અને 4 નંબરની પ્લેટ છે, એક ત્રીજું કેપેસિટર બનાવે. તો અહીંયા 3 કેપેસિટર બન્યા છે. હવે આ 3 કેપેસિટર કેવા જોડાણમાં છે એ આપણે જોવાનું છે. તો પી અને ક્યુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટે આપણે પહેલા બેટરી જોડી દઈએ. અહીંયા ધારો કે પોઈન્ટ પી લઈએ, આ ક્યુ. હવે કોઈ પણ કેપેસિટર થી તમે શરૂ કરી શકો. હું અહીંયા આ પહેલું જે કેપેસિટર છે કે જે 1 અને 2 પ્લેટ દ્વારા બને છે એને હું લઉં, તો પહેલું આ જે કેપેસિટર છે એની પહેલી પ્લેટ પી સાથે અને બીજી પ્લેટ ક્યુ સાથે છે અને બે ભેગા થઈ એક કેપેસિટર બનાવે છે. તો અહીંયા આ રીતે બતાવીએ કે એક પ્લેટ પી સાથે, બીજી પ્લેટ ક્યુ સાથે અને એક કેપેસિટર બન્યું. આ કેપેસિટર નું મૂલ્ય આપણે અત્યારે સી લઈએ. સમાંતર પ્લેટ કેપેસિટર થાય કારણ કે આનું ક્ષેત્રફળ એ છે અને બંને વચ્ચેનું અંતર ડી છે. તો સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ છે, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એપ્સાયલોન નોટ એ અપોન ડી થાય. એટલે આનું કેપેસિટન્સ સી એપ્સાયલોન નોટ એ અપોન ડી. અહીંયા દરેક પ્લેટના ક્ષેત્રફળ એ છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, એટલે આના માટે આપણે આ લખ્યું. હવે આ બીજું કેપેસિટર જોઈએ, તો બીજું કેપેસિટર છે એની એક પ્લેટ ક્યુ સાથે અને બીજી પ્લેટ પી સાથે છે. તો ફરી પાછું આપણે અહીંથી આ રીતે જોડી શકીએ, એક પ્લેટ પી સાથે અને એક પ્લેટ છે એ ક્યુ સાથે છે.
અનુકેપેસિટન્સ સી, અને અનુકેપેસિટન્સ પણ આટલું જ થશે, સી એપ્સિલન નોટ એ અપોન ડી. હવે ત્રીજું કેપેસિટર લ્યો, તો ત્રીજું કેપેસિટર નો એક પ્લેટ છે પી સાથે, બીજી પ્લેટ ક્યુ સાથે છે, તો આ ત્રીજું કેપેસિટર પણ પી અને ક્યુ ની વચ્ચે જ છે. તો અહીંયા ત્રીજું કેપેસિટર આપણે લઈએ, જેનું કેપેસિટન્સ પણ એટલું જ થશે સી, આ બે વચ્ચેનું અંતર પણ ડી અને પ્લેટનું ક્ષેત્રફળ એ છે. હવે તમે અહીંયા જુઓ તો ત્રણે ત્રણ સમાંતર જોડાણમાં છે, અને સમાંતર જોડાણમાં હોય તો આપણે એનો સીધો સરવાળો કરીએ છીએ, થ્રી અને સી ની વેલ્યુ મૂકીએ એપ્સાઇલોન નોટ એ અપોન ડી. તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ જ્યારે આ રીતે પ્લેટ આપી હોય ત્યારે એનું થયું અહીંયા થ્રી એપ્સાઇલોન નોટ એ અપોન ડી. એમાં એક બીજો પ્રોબ્લેમ આપણે લઈએ, પ્લેટ આપણને આપેલી છે, ક્યુ અને પ્લેટ પી. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ, આ રીતે આપણને પ્લેટ આપેલી છે, દરેક પ્લેટ નું ક્ષેત્રફળ એ અને બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, અને પી અને ક્યુ ની વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. અહીંયા નંબર આપીએ આપણે 1, 2, 3, 4. ઓકે, હવે આ પહેલી અને બીજી પ્લેટ છે એ તમે જુઓ તો અલગ અલગ છે, એટલે કે પહેલી પ્લેટ પી સાથે, બીજી પ્લેટ ક્યુ સાથે, એટલે આ એક કેપેસિટર બનાવે. બીજી અને ત્રીજી પ્લેટ છે એ બંને એક જ પ્લેટ ગણાય, કારણ કે બે ક્યુ સાથે જોડાયેલી છે. તો આ બે અને ત્રણ છે એ કેપેસિટર બનાવી શકે નહીં, કેપેસિટર બનાવવા માટે બે અલગ અલગ પ્લેટ હોવી જરૂરી છે. ત્રણ અને ચાર છે, તો ત્રણ છે એ ક્યુ સાથે છે, ચાર છે એ પી સાથે છે, તો ત્રણ અને ચાર અલગ અલગ પ્લેટ છે, એટલે આ એક કેપેસિટર બનાવશે. મિત્રો અહીંયા બે કેપેસિટર બન્યા, અને હવે કયા જોડાણમાં છે એ આપણે જોઈએ. તો અહીંયા પી બેટરી જોડી દઈએ, એટલે એની સાથે ક્યુ. હવે આ જે એક કેપેસિટર છે જે વન અને ટુ પ્લેટ નો યુઝ કરીને બનાવેલું છે, તો વન નંબરની પ્લેટ છે એ પી સાથે છે, બે નંબરની પ્લેટ ક્યુ સાથે છે. તો અહીંયા આ રીતે એક બનાવી શકીએ કેપેસિટન્સ સી, ફરી પાછું કેપેસિટન્સ જે છે એ બે સમાંતર પ્લેટ થઈ, તો બે સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ છે સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ઝીરો અપોન ડી. હવે બીજું કેપેસિટર લઈએ, તો બીજું કેપેસિટર જે છે એ ત્રણ નંબર અને ચાર નંબરની પ્લેટથી બને છે, જેમાંની ત્રણ નંબરની પ્લેટ ક્યુ સાથે છે અને ચાર નંબરની પ્લેટ છે એ પી સાથે છે. અહીંયા આપણે આ રીતે લખી શકીએ, અહીંયા તમે આમ પણ બતાવી શકો કે બે નંબરની પ્લેટ ક્યુ સાથે, એક નંબરની પી સાથે. હવે આ ત્રણ અને ચારની એક કેપેસિટર બનાવ્યું, અને આ કેપેસિટરનું કેપેસિટન્સ પણ સી થશે, કારણ કે દરેક પ્લેટ વચ્ચેના અંતર અને ક્ષેત્રફળ સમાન છે. અગેન આપણે જોઈ શકીએ કે આ સમાંતર જોડાણમાં છે, અને સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ સી પ્લસ સી ટુ સી, અને સી ની વેલ્યુ આપણે મૂકીએ તો એપ્સાઇલોન નોટ એ અપોન ડી. તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ આવશે ટુ એપ્સાઇલોન ઝીરો એ અપોન ડી.
હવે આમાં થોડાક આગળ જઈએ, નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ તો અહીંયા ફરી પાછું આપણને આ રીતે પ્લેટ આપેલી છે, પી ક્યુ, તો ચાર પ્લેટ આપી છે. પી અને ક્યુ ની વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનો છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ અને બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે. તો અહીંયા નંબર આપી દઈએ 1, 2, 3, 4. ચલો, વન અને ટુ, વન પ્લેટ છે એ કોઈ અહીંયા પી અને ક્યુ ની વચ્ચે, ફરી એક વાર આપણે જોઈ લઈએ તો પી અને ક્યુ ની વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ બધું મેળવવું છે એટલે અહીંયા બેટરી જોડવાની. પણ આ એવો પોઈન્ટ છે કે જે પી કે ક્યુ એટલે કે બેટરીના પોઝિટિવ કે નેગેટિવ સાથે જોડાયેલો નથી. સપોઝ આ કોઈ પોઈન્ટ ને હું નામ આપી દઉં એક્સ, તો અહીંયા એક અને બે બંને અલગ અલગ પ્લેટ છે. એક નંબરની પ્લેટ છે એ એક્સ સાથે જોડાયેલી છે અને બે નંબરની પ્લેટ છે એ પી સાથે જોડાયેલી છે. તો આ બંને કેપેસિટર બનાવશે. હવે બે અને ત્રણ એ પણ અલગ અલગ પ્લેટ છે, કારણ કે બે નંબરની પ્લેટ પી સાથે છે, ત્રણ નંબરની પ્લેટ એક્સ સાથે છે, તો આ પણ એક કેપેસિટર બનાવે. એ જ રીતે ત્રણ અને ચાર તમે જુઓ તો એ પણ અલગ અલગ પ્લેટ છે, ત્રણ નંબર એક્સ સાથે, ચાર છે ક્યુ સાથે, તો આ પણ એક કેપેસિટર બનાવશે. હવે સમતુલ્ય મેળવવા માટે આ કેવી રીતે જોડાયેલા છે એ આપણે જોઈએ. તો અહીંયા અગેઇન આપણે બેટરી પી અને ક્યુ. ચાલો હવે આ એક નંબરના કેપેસિટર થી જઈએ આપણે. તો એક પહેલું જે કેપેસિટર છે એનો એક ટર્મિનલ પી સાથે છે અને એક ટર્મિનલ એક્સ સાથે છે. તો આ રીતે બતાવીએ આપણે, જે પી સાથે છે એ પ્લેટ બે નંબર છે અને એક્સ સાથે છે એ એક નંબર છે. અહીંયા હું એક્સ કહી દઉં. એક્સ ને ક્યુ સાથે નથી જોડવાનું કારણ કે ક્યુ અને એક્સ અલગ અલગ છે. હવે બીજું આ જોઈએ, બીજું કેપેસિટર છે એમાંનું એક પ્લેટ છે એ પી સાથે છે અને એક પ્લેટ એક્સ સાથે છે. તો ફરી પાછું આ રીતે બતાવી શકાય, એક પ્લેટ એક્સ સાથે છે, એક્સ સાથે છે એ ત્રણ નંબરની પ્લેટ અને પી સાથે છે એ બે નંબરની પ્લેટ. બરાબર, તો જો બે નંબરની પ્લેટ છે એ પી સાથે છે અને ત્રણ નંબરની પ્લેટ એક્સ સાથે, તો આ પણ બની ગયું. હવે ત્રીજું કેપેસિટર, તો ત્રીજું કેપેસિટરની એક પ્લેટ છે એ એક્સ સાથે છે. ઓકે, તો અહીંથી આપણે લઈએ એક્સ સાથે એક પ્લેટ છે, એક્સ સાથે જે છે એ ત્રણ નંબરની પ્લેટ છે અને ચાર નંબરની પ્લેટ છે એ ક્યુ સાથે છે. તો ચાર નંબરની પ્લેટ એને આપણે જોડી દઈએ ક્યુ સાથે. તો આ રીતનું જોડાણ થયું. અહીંયા ફરી પાછું અહીંયા દરેકના કેપેસિટન્સ છે એ સી, દરેકના કેપેસિટન્સ સી એપ્સાયલોન નોટ એ અપોન ડી થાય, કારણ કે દરેકના ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર સમાન છે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ બંને કેપેસિટર છે એ સમાંતરમાં છે. અને આપણે C1 અને C2 કયો, તો C1 અને C2 છે એ સમાંતરમાં છે. C1 અને C2 સમાંતરમાં છે અને સમાંતરમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ આપણે સરવાળો કરવાથી મળે, તો થઈ જશે આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ 2C. હવે એ 2C આ C3 સાથે શ્રેણીમાં આવશે. તો C' અને C3 શ્રેણીમાં છે, તો સમતુલ્ય કેપેસિટન્સ ઉપર ગુણાકાર નીચે સરવાળો કરવાથી મળે.
सी डैश सी थ्री अपॉन सी डैश प्लस सी थ्री। सी डैश एटले टू सी, सी थ्री एटले सी, नीचे पण टू सी प्लस सी, तो थी जैसे टू बाय थ्री सी। सी नी वेल्यू आपणे मूकीए एप्साइलॉन नॉट ए अपॉन डी, देट इज सी इक्विवेलेंट। ओके, तो आ रीते आनो समतुल्य कैपेसिटन्स 2/3 एप्साइलॉन 0 ए अपॉन डी आवशे। हजू एक वधारे आपणे प्रॉब्लम लईए, अलग अलग है, टू पी साथ थ्री क्यू साथ कैपेसिटर बना, थ्री एंड फोर पण एक कैपेसिटर बना, कारण के थ्री से क्यू साथ है फोर से एक्स साथ है तो अपन एक कैपेसिटर बना। हम अव रीते जोड़ेला है अपने जुए तो अगेन पी क्यू, तो अहिया पहलू जो कैपेसिटर है ए वन एंड टू एट्ले के एक्स एंड पी नी साथ है, तो एक नंबर बे नंबर नी जे प्लेट छे ए पी साथे छे, अने एक नंबर नी प्लेट छे ए एक्स साथे छे, पर एक्स छे ई कोई नी बीजा साथे एटले के बेटर ना नेगेटिव साथे नथी जोडायेलो, एटले आपणे एने अहींया खुल्लो राखशुं। हवे बे अने त्रण नंबर नी प्लेट जुओ, तो बे नंबर नी प्लेट पी साथे अने त्रण नंबर नी प्लेट क्यू साथे। ओके, तो आ बे नंबर नी प्लेट अने आ त्रण नंबर नी प्लेट, बे नंबर नी प्लेट पी साथे अने त्रण नंबर नी प्लेट क्यू साथे। सिंपल, यस। हवे त्रण अने चार, तो त्रण नंबर नी प्लेट क्यू साथे अने चार नंबर नी प्लेट एक्स साथे, तो अहींया एक्स छे, चार नंबर नी प्लेट एक्स साथे अने त्रण नंबर नी प्लेट क्यू साथे। तो अहीं आ बे श्रेणी में आवी गया, एनी साथे आ समांतर में आवशे, नाम आपी दीधी आपणे सी वन सी टू सी थ्री। दरेक ना कैपेसिटन्स फरी पाछू एप्साइलॉन नॉट ए अपॉन सी थशे। सी वन अने सी टू श्रेणी में छे, सी वन अने सी टू श्रेणी में छे, एने समतुल्य कैपेसिटन्स छे, बे श्रेणी में छे, बने ना कैपेसिटन्स सरखा छे, एटले ऊपर गुणाकार नीचे सरवाळो करो, अथवा तो सीधू लखी शको के सी बाय टू थाय, कारण के बने ना कैपेसिटन्स सरखा छे અને શ્રેણી જોડાણ છે, તો સમતુલ્ય કેપેસિટન્સ અડધું થઈ જાય। હવે આ બેનો સમતુલ્ય સી ડેશ અને સી થ્રી એ સમાંતરમાં થાય, સી ડેશ અને સી થ્રી સમાંતરમાં છે, અને સમાંતરમાં હોય તો સમસીધું આપણે સરવાળો કરી શકીએ સી ડેશ પ્લસ સી થ્રી। સી ડેશ એટલે સી બાય ટુ સી, थ्री बाय टू सी, अने सी नी वेल्यू मुको एप्साइलॉन नॉट ए अपॉन डी, दैट इज सी इक्विवेलेंट। तो जवाब आवशे थ्री बाय टू एप्साइलॉन नॉट ए अपॉन डी। ओके, आवी प्लेट वाला थोड़ा प्रॉब्लम तमने एसाइनमेंट में हूँ आपीश, होमवर्क में तमारे करवाना छे, प्रयत्न करजो, दरेक नी अंदर आ सीम्पल मेथड थी सोल्व करवाना छे, बराबर। तो आपणे कैपेसिटर ना जुदा जुदा प्रॉब्लम्स छे जोईए छीए, એમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો બહુ સિમ્પલ શ્રેણી અને સમાંતર જોડાણના પ્રોબ્લેમ છે આપણે સોલ્વ કર્યા,
પછી એક્સ્ટ્રા વાયર લઈ અને શ્રેણી અને સમાંતર કેવી રીતે એને સોલ્વ કરવા એ આપણે શીખ્યા. ત્યારબાદ વિસ્ટન બ્રિજ જોયો. વિસ્ટન બ્રિજ પછી એક્સટેન્ડેડ વિસ્ટન બ્રિજ ના પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કર્યા. છેલ્લા લેક્ચરમાં કોઈ પ્લેટ આપેલી હોય અને પ્લેટ છે એ દ્વારા કેવી રીતે કેપેસિટર છે એનું કે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું એ પણ આપણે જોયું. હવે એક એના પછીનો ટાઈપ્સ આપણે લઈએ કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ ધાતુની પ્લેટ મૂકી દેવામાં આવે તો કેપેસિટરના કેપેસિટન્સમાં શું ફેર પડે છે. હવે આજે મુદ્દો આપણે લેવાના છે થોડોક લાંબો છે, કે જેમાં સૌપ્રથમ આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ધાતુની પ્લેટ મૂકશું જેની અવગણ્ય જાડાઈ હોય, પછી થોડીક જાડાઈ વાળી પ્લેટ મૂકશું, પછી બે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંપૂર્ણ ભરાઈ જાય એવી રીતે ધાતુની પ્લેટ મૂકશું. ત્યારબાદ ધાતુ ઉપરથી પછી આપણે અધાતુ એટલે કે અડાઇલેક્ટ્રિક પદાર્થ ઉપર જશું. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકો ત્યારે શું ફેર પડે, એક હોય બે હોય ત્રણ હોય, તો એના કેપેસિટ સમતુલ્ય કેપેસિટન્સ કેટલા થાય. તો આવા જુદા જુદા ઘણા પ્રોબ્લેમ હવે આપણે કરવાના છે. એટલે આ મુદ્દો થોડોક લાંબો છે, કન્ટિન્યુઅસ અને જોજો એટલે તમારા માઇન્ડમાં ક્લિયરિટી આવે કે કેવી રીતે કોઈ વસ્તુને મૂકવાથી શું ફેર પડે છે. ઓકે ચલો, તો પહેલું આપણે લઈએ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ધાતુની અવગણ્ય જાડાઈ વાળી પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકતા તો શું થાય. અહીંયા કેપેસિટરની મુખ્ય બે પ્લેટો છે અને એની વચ્ચે આપણે ધાતુની અવગણ્ય જાડાઈ વાળી અસંખ્ય પ્લેટ મૂકીએ અસંખ્ય પ્લેટો છે. મેઇન મુખ્ય જે બે પ્લેટ છે એની વચ્ચેનું અંતર d અને આ બંને પ્લેટ વચ્ચેનું અંતર dx, અને જે ક્ષેત્રફળ છે એ આ પ્લેટનું જેટલું જ છે. ક્ષેત્રફળ જે પ્લેટ આપણે વચ્ચે મૂકી છે એનું અને કેપેસિટર આ બંનેનું ક્ષેત્રફળ છે સમાન છે. તો હવે આવી રીતની સ્થિતિ હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવો છે. ઓકે તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે આ કેપેસિટરની એક પ્લેટ, આ ધાતુની બીજી પ્લેટ છે. તો એ બંને પ્લેટ એકબીજાની નજીક છે તો એ કેપેસિટર ની રચના કરે એટલે અહીંયા એક કેપેસિટર બનશે. આ બે પ્લેટ ભેગી થઈ એક કેપેસિટર બનાવે, આ બે પ્લેટ એક કેપેસિટર બનાવે. આમ અસંખ્ય પ્લેટ મૂકી હોય તો અસંખ્ય કેપેસિટર છે એ બને. હવે આજે દરેક કેપેસિટર બને છે એનું કેપેસિટન્સ કેટલું થાય, તો સમાંતર પ્લેટ કેપેસિટરના સિદ્ધાંત મુજબ જોઈએ, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ડીસી, નાની બે પ્લેટ વચ્ચેનું સૂક્ષ્મ કેપેસિટન્સ છે એટલે ડીસી વડે બતાવીએ, એપ્સાઇલોન નોટ એ અપોન બે પ્લેટ વચ્ચેનું અંતર ડીએક્સ. મિત્રો અહીંયા બે પ્લેટના ક્ષેત્રફળ સમાન છે એટલે આપણે એ લીધું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર ડીએક્સ છે. જો અંતર કોઈ બીજું હોય તો એ પ્રમાણે લેવું જોઈએ, અને પ્લેટનું ક્ષેત્રફળ ચેન્જ થતું હોય તો આ ચેન્જ કરવું પડે બરાબર. તો અહીંયા માત્ર અંતર ચેન્જ થાય છે એટલે આપણે ડીએક્સ લઈએ. બીજું જે અહીંયા કેપેસિટર બને છે એનું કેપેસિટન્સ પણ એપ્સાઇલોન નોટ એ અપોન ડી થશે. એ રીતે અસંખ્ય કેપેસિટર છે એ બધાયના કેપેસિટન્સ એપ્સાઇલોન નોટ એ અપોન ડી થાય. હવે અહીંયા
આ બધા જ કેપેસિટરનું જોડાણ કેવી રીતનું છે એ જોઈએ. તો અહીંયા તમે જુઓ કે આ એક કેપેસિટર છે, એની સાથે આ બીજો કેપેસિટર, બીજા સાથે આ ત્રીજું, ત્રીજા સાથે ચોથું, એમ અસંખ્ય કેપેસિટર જોડાયેલા છે. તો એક સાથે બીજું, બીજા સાથે ત્રીજું, ત્રીજા સાથે ચોથું, એવી રીતે જ્યારે જોડાણ હોય ત્યારે શ્રેણી જોડાણ થાય. એ સિવાય આપણે બીજું આવું વિચારીએ કે અહીંયા તમે જુઓ તો આ જે પ્લેટ આપણે મૂકી છે એ પ્લેટને કારણે જે બે પ્લેટ વચ્ચેનું અંતર છે એ કપાઈ જાય છે, એટલે કે અંતરના ભાગ થાય છે. સપોઝ હું તમને કહું આ બે પ્લેટ છે એની વચ્ચેનું અંતર ડી છે. હવે જો તમે અહીંયા કોઈ પ્લેટ મૂકો તો આ અંતર ડી વન અને આ ડી ટુ થી, અને ડી વન પ્લસ ડી ટુ ઇઝ ઇક્વલ ટુ ડી થાય. એટલે કે અહીંયા જો તમે આ રીતે પ્લેટ મૂકો તો અંતરના ભાગ પડી ગયા, અને જો અંતરના ભાગ પડે તો જોડાણ હંમેશા શ્રેણી હોય, યાદ રાખો. એ લખી રાખીએ આપણે કે જો અંતરના ભાગ પડે તો જોડાણ શ્રેણી હોય. હવે અહીંયા તમે વિચારો કે આ જ કેપેસિટરની બે પ્લેટને વચ્ચે હું અહીંયા એક આ રીતે પ્લેટ મૂકી દઉં, તો તમે જુઓ કે આ પ્લેટ જે છે એ કોના ભાગ પાડે છે? આ પ્લેટ આમ હશે, અહીંયા તે ક્ષેત્રફળના ભાગ પાડતે છે. અંતર તો એટલું જ છે, અંતર નહીં બદલાય. તો એ પ્લેટ ભાગ પાડશે ક્ષેત્રફળના, બરાબર. આડી પ્લેટ મૂકી છે, બે પ્લેટ સમાંતરની વચ્ચે જો તમે અહીંયા આમ પ્લેટ મૂકશો તો અહીંયાના ક્ષેત્રફળના ભાગ પાડશે, અને જો ક્ષેત્રફળના ભાગ પાડે તો જોડાણ સમાંતર હોય. એક નોટ કરજો, જો અંતરના ભાગ પડે તો જોડાણ શ્રેણી, અને જો ક્ષેત્રફળના ભાગ પડે તો જોડાણ સમાંતર હોય. મિત્રો અહીંયા આ બધા જ કેપેસિટર છે એ અંતરના ભાગ પાડતા હોવાથી શ્રેણીમાં છે, અને શ્રેણીમાં સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવું હોય તો 1 upon C equivalent is equal to 1 upon DC, પહેલાનું બીજાનું પણ એટલું જ છે, 1 upon DC વત્તા 1 upon DC, આવું અસંખ્ય વખત આપણે કરવું પડે. ઓકે, હવે DC ની વેલ્યુ મૂકીએ તો એપ્સાયલોન 0 A upon DX, upon DX જે ઉપર આવશે, dx by epsilon not a, બરાબર છે. હવે આમાંથી આપણે 1 by epsilon not a કોમન લઈએ તો અંદર રહેશે dx plus dx plus dx plus dx. અચ્છા, dx plus dx plus dx plus dx તમે કરતા જાઓ તો d મળે, તો અહીંયાથી જશે, આ બધાની જગ્યાએ મૂકશો આપણે d એપ્સાયલોન નોટ એ 1 upon C equivalent, અને C equivalent is equal to એપ્સાયલોન નોટ એ upon D. ઓ, આ શું આવ્યું? આ તો એવું સમાંતર જોડ, સોરી, સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ જ આવ્યું. અચ્છા, તો શું થયું અહીંયા કે આપણે અસંખ્ય પ્લેટ મૂકી પણ કેપેસિટરના કેપેસિટન્સમાં કોઈ જ ફેર પડ્યો નહીં. તો અહીંયા કન્સેપ્ટ લખી શકાય કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અસંખ્ય અવગણ્ય જાડાઈની પ્લેટ મૂકવામાં આવે તો પણ
કેપેસિટન્સમાં કોઈ જ ફેર પડતો નથી. તો આ ખાસ ધ્યાન રાખશું કે કેપેસિટન્સમાં કોઈ ફેર પડ્યો નથી. AI-EEE કે જેવા JEE લેવાય છે, તો JEE AI-EEE માં એક વાર ક્વેશ્ચન પૂછાઈ ગયો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એલ્યુમિનિયમની અવગણ્ય જાડાઈની પ્લેટ મૂકવામાં આવે તો કેપેસિટરનું કેપેસિટન્સમાં શું ફેર પડે, વધે, અચળ રહે, ઘટે કે કંઈ કહી શકાય નહીં. તો અહીંયા તમે બહુ સરળતાથી આના કન્સેપ્ટ ઉપરથી કહી શકો કે જો બે પ્લેટ વચ્ચે ધાતુની પ્લેટ મૂકવામાં આવે તો કેપેસિટરના કેપેસિટન્સમાં કોઈ ફેર પડતો નથી. ઓકે, હવે આપણે બીજી વસ્તુ લઈએ, ધાતુની ટી જાડાઈની પ્લેટ મૂકીએ તો શું ફેર પડે? ધાતુની ટી જાડાઈ વાળી પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકતા તો અહીંયા અગેઇન આ કેપેસિટરની બે પ્લેટ છે, એની વચ્ચે આપણે ધાતુની એક ટી જાડાઈની પ્લેટ મૂકી દઈએ. આની જાડાઈ બે પ્લેટ વચ્ચેનું અંતર ડી. તો હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવાનું છે. ઓકે, તો આ એક પ્લેટ છે, આ ધાતુની પ્લેટ છે બીજી, આ બંને કેપેસિટર બનાવશે. અને આ બંને વચ્ચે જે કેપેસિટર આ કેપેસિટર બનાવે છે એની વચ્ચેનું અંતર હું સપોઝ લઈ લઉં X1. એ જ રીતે આ બંને પણ એક કેપેસિટર બનાવશે અને એની વચ્ચેનું અંતર લઈએ આપણે X2. હવે અહીંયા આ બે પ્લેટની કેપેસિટર બનાવે, કારણ કે બંને ધાતુની પ્લેટ છે પણ બે એક જ છે, અને એક જ હોય તો એ કેપેસિટન્સ રચી શકે નહીં, એટલે અહીંયા બે કેપેસિટર બનશે, આ એક અને આ બીજું. અચ્છા, અગેન તમે જોઈ શકો છો કે X1 અને X2 થયા છે, તો X1 + X2 + T = D આકૃતિ ઉપરથી લખી શકાય. X1 + X2 + T = D. That is X1 + X2 = D - T. ઓકે, હવે આ જે પ્લેટ આપણે મૂકી એને કારણે અંતરના ભાગ પડી ગયા, અને અંતરના ભાગ પડે તો કેપેસિટરનું જોડાણ શ્રેણી જોડાણ હોય. અહીં અંતર ના ભાગ પડે છે માટે શ્રેણી જોડાણ. હવે જે પહેલું કેપેસિટર અહીંયા બનાવીએ છીએ, આ બે પ્લેટ, એનું કેપેસિટન્સ લખીએ તો Epsilon0A/X1. બીજાનું કેપેસિટન્સ લખીએ તો C2 = Epsilon0A/X2. અને શ્રેણી જોડાણ છે તો સમતુલ્ય કેપેસિટન્સ C1 = C1 + C2. તો 1C1 X1 = Epsilon0A X2 = Epsilon0A. અહીંયાથી 1/Epsilon0A કોમન લઈએ, X1 + X2. ઓકે, X1 + X2 = D - T. D - T / Epsilon0A 1/C equivalent. Therefore, C equivalent = Epsilon0A / D - T. તો અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ આવી ગયું
एप्साइलॉन नॉट ए अपॉन डी माइनस टी थे, टी एटले नी जाड़ाई थी, डी माइनस टी खास ध्यान में लेशो। जो अवगणीय जाड़ाई हो, अवगणीय जाड़ाई एटले जो टी ने तमे अवगणी नाखो तो एप्साइलॉन जीरो ए अपॉन डी। तो पहला आनी पहला ना लेक्चर में आनी पहला ना जे प्रॉब्लम जो यो एमा आ जतु एप्साइलॉन नॉट ए अपॉन डी, पर त्यारे अवगणीय जाड़ाई हती। पर जो हवे धातु नी प्लेट ने जाड़ाई हो तो ए जाड़ाई तमारे माथी बात करवी पड़े। અહીંયા એ વસ્તુનું ધ્યાન લેશો। એમાં જે કાગળ જોઈએ આપણે, ધારો કે અહીંયા કેપેસિટર ની બે પ્લેટ છે અને એ બે પ્લેટ વચ્ચે ધાતુની જે પ્લેટ છે એ પૂરેપૂરી ફિલ કરી દેવામાં આવે, એટલે કે જેટલી જાડાઈ બે પ્લેટ ધાતુની છે એટલી જ બે પ્લેટ વચ્ચેનું અંતર છે। તો એનું કેપેસિટન્સ છે એ કેટલું થાય, એપ્સાઇલોન નોટ એ અપોન આપણે છેલ્લે જોયું હતું ડી માઇનસ ટી, પણ અહીંયા ડી અને ટી બે સરખા થઈ જશે, તો એપ્સાઇલોન નોટ એ અપોન ડી માઇનસ ડી ઝીરો, ધેટ ઇઝ આનું જે કેપેસિટન્સ છે એ ઇન્ફિનિટી થઈ જશે। અથવા તો આ રીતે કોઈ જોડ્યું હોય, અહીંયા કેપેસિટર છે અને ધારો કે હું આમ સ્પ્રિંગ થી એને જોડી દઉં તો આનું કેપેસિટન્સ પણ ઇન્ફિનિટિવ થઈ જાય। અચ્છા, એમ કહી શકાય કે શોર્ટ થઈ ગયું છે, કેપેસિટરની બે પ્લેટ તમે જોડી દીધી છે એટલે આને શોર્ટ થયેલું પણ કહેવાય અથવા તેનું કેપેસિટન્સ ઇન્ફિનિટિવ છે એવું કહી શકો, તો આ પણ તમે એડ કરી શકો। ચાલો મિત્રો, હવે આપણે નવા મુદ્દા તરફ આગળ વધીએ। તો કેપેસિટરના શ્રેણી સમાંતરની અંદર હવે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે કેપેસિટરના કેપેસિટન્સમાં શું ફેર પડે છે? એકની બદલે બે ડાયઇલેક્ટ્રિક મૂકવામાં આવે, ત્રણ ડાયઇલેક્ટ્રિક મૂકવામાં આવે, અમુક ભાગની કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અમુક ભાગમાં ડાયઇલેક્ટ્રિક હોય અને બાકીના ભાગમાં હવા હોય તો કેપેસિટન્સમાં શું ફેર પડે? તો હવે જુદા જુદા પ્રોબ્લેમ્સ હવે આપણે જોઈએ। તો આપણી નેક્સ્ટ મેથડ જેમાં કેપેસિટરની બે પ્લેટ કે એની વચ્ચે આપણે અહીંયા ડાયઇલેક્ટ્રિક પદાર્થને મૂકીએ છીએ, તો ડાયઇલેક્ટ્રિક પદાર્થ જેનો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે કે છે અને બે પ્લેટની વચ્ચે સંપૂર્ણ રીતે ફિલ કરેલો છે, બે પ્લેટ વચ્ચેનું અંતર ડી, પ્લેટનું જે ક્ષેત્રફળ છે એ, તો જ્યારે ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે કેપેસિટરના કેપેસિટન્સમાં શું ફેર પડે એ આપણે જોવું છે। અચ્છા, તો જ્યારે બે પ્લેટ વચ્ચે કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થ ન હોય ત્યારે ડાયઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં કેપેસિટન્સ એપ્સિલોન નોટ એ અપોન ડી આ મુજબ લખી શકાય। આ સી ઝીરો છે જે ડાયઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરી છે, અથવા તો એમ કહી શકાય કે બે પ્લેટ વચ્ચે હવા છે। હવે ડાયઇલેક્ટ્રિક માધ્યમ ની હાજરીમાં તો કેપેસિટન્સ સી અને એપ્સિલોન એ અપોન ડી, ધારો કે માધ્યમ છે, માધ્યમની પરમિટિવિટી આપણે મૂકીએ એપ્સિલોન। હવે ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ, એપ્સિલોન is equal to epsilon 0 into k, તો આ જે વેલ્યુ છે epsilon ની એ અહીંયા આપણે મૂકીએ તો c is equal to k epsilon not a upon d, અને epsilon not a upon d is equal to c 0, તો અહીંયા આપણે લખી શકીએ k c0 is equal to c।
તો જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કે ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે કેપેસિટરનું કેપેસિટન્સ કે ગણું વધે છે. તો અહીંયા આપણે નોટ લખી શકીએ કે કે ડાયઇલેક્ટ્રિક માધ્યમની હાજરીમાં કેપેસિટન્સ કે ગણું વધે, કે સી ઝીરો બને છે. ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈએ અહીંયા કે ધારો કે અહીંયા કેપેસિટરની બે પ્લેટ છે અને એની વચ્ચે અહીંયા બે ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ, કે વન અને કે ટુ. અને આ જે ડિસ્ટન્સ છે કે વન નું આપણે લઈએ ડી વન અને આ અંતર ડી ટુ. તો અહીંયા જ્યારે બે ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે એનું કેપેસિટન્સ કેટલો થાય? હવે મિત્રો ધ્યાન રાખો કે જ્યારે બે ડાયઇલેક્ટ્રિક મૂકે તો અહીંયા બે કેપેસિટર બનશે. જેટલા ડાયઇલેક્ટ્રિક મૂકો એટલા કેપેસિટર બને. ડાયઇલેક્ટ્રિક ની સંખ્યા બરાબર કેપેસિટર ની સંખ્યા. જેટલા ડાયઇલેક્ટ્રિક આપણે મૂકશું એટલા કેપેસિટર બનશે. તો અહીંયા બે ડાયઇલેક્ટ્રિક છે તો બે કેપેસિટર બને. તો સૌ પ્રથમ આપણે એ જે બે કેપેસિટર બને છે એના કેપેસિટન્સ લખીએ. તો સી વન ઇઝ ઇક્વલ ટુ અહીંયા ડાયઇલેક્ટ્રિક ની હાજરીમાં કેપેસિટન્સ છે કે ગણું થાય છે. અહીંયા રાખી શકાય કે વન એપ્સાયલોન ઝીરો એ. એમાં કોઈ ફેર નથી પડતો, આજે ડાયઇલેક્ટ્રિક નું ક્ષેત્રફળ અને પ્લેટ નું ક્ષેત્રફળ સેમ છે. ડી ડિસ્ટન્સ માં ફેર પડી જશે, બે પ્લેટ વચ્ચેનું અંતર કેપિટલ ડી છે, પણ અહીંયા જે ડાયઇલેક્ટ્રિક મૂક્યો છે એની જાડાઈ ડી વન છે. ડી વન જે રાશિ બદલાતી હોય એ અહીંયા બદલવાની એ લખવાની. હવે અહીંયા બીજું કેપેસિટન્સ લખીએ તો સી ટુ ઇઝ ઇક્વલ ટુ કેપેસિટન્સ થઈ જશે ઉપરના મુજબ કે ગણું. તો કે ટુ સાયલોન ઝીરો એ અપોન ડી ટુ. તો સૌ પ્રથમ આવી રીતે બે કેપેસિટર બનાવો. હવે અગાઉ આપણે ભણી જાય કે આ જે બે વસ્તુ અહીંયા ડાયઇલેક્ટ્રિક મૂકેલા છે એ ડાયઇલેક્ટ્રિક અંતરના ભાગ પાડે છે, અને જો અંતરના ભાગ પાડે તો જોડાણ છે એ શ્રેણી હોય. અંતરના ભાગ પડે માટે જોડાણ શ્રેણીમાં શ્રેણી છે. તો સમતુલ્ય કેપેસિટન્સ સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ. સી વન ની જગ્યાએ લખી શકાય ડી વન અપોન કે વન એપ્સાયલોન નોટ એ પ્લસ ડી ટુ કે ટુ એપ્સાયલોન નોટ એ. ઉલટાઈ જશે બરાબર ને. હવે જે અહીંયાથી કોમન નીકળે છે એ કાઢી લઈએ તો વન અપોન એપ્સિલોન નોટ એ કોમન લઈએ તો અંદર રહેશે ડી વન અપોન કે વન પ્લસ ડી ટુ અપોન કે ટુ વન અપોન સી ઇક્વિવેલન્ટ. અને આપણે અહીંયા ઉલટાવી નાખીએ તો સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ અપોન અહીંયા થઈ જશે ડી વન અપોન
के वन वत्ता डी टू अपॉन के टू। या उल्टा भी नाखिए तो आ रीते समतुल्य कैपेसिटन्स आपणे लखी शकीए। हजू जो अहीं बे नी बदले आपणे घणा बधा बीजा मूक्या होय तो अहीं आ रीते सदरूप आपी शकाय डी थ्री अपॉन के थ्री वत्ता डी फोर अपॉन के फोर। ए रीते असंख्य डायरेक्ट्रिक होय तो ए प्रमाणे तमे आ जो फॉर्म्यूला छे एने आगळ वधारी शको। तो मित्रों बे डायलेट्रिक आपणे अहीं मूकीए ત્યારે એને કેમ સોલ્વ કરવો અહીંયા જોયું, હજુ બે ડાયલેક્ટ્રિક મૂકીએ પણ એની સિચ્યુએશન કઈક બદલાવીએ। હવે અહીંયા ધારો કે આ એક ડાયલેક્ટ્રિક સોરી કેપેસિટર છે, એની બે પ્લેટ, બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ ડી, અને અહીંયા આપણે ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકીએ જેનું ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે के वन, ने बीजो एक अहीं मूको जेनो डायलेक्ट्रिक कॉन्स्टंट छे के टू। तो हवे आनु कैपेसिटन्स छे ए आपणे मेळवुं छे। अगेन मित्रो अहीं बे डायलेक्ट्रिक मूक्या छे तो डायलेक्ट्रिक नी संख्या एटला ज कैपेसिटन्स बने। तो अहीं बे कैपेसिटर बनशे, पेलु सी वन is equal to epsilon naught a। હવે જો તમે અહીંયા તો a ના ભાગ પડે છે, આ જે પ્લેટ છે જે બે પ્લેટ છે એની વચ્ચે અહીંયા આપણે ડાયલેક્ટ્રિક મૂકેલું છે, તો આ પ્લેટના ક્ષેત્રફળના ભાગ પડ્યા। ડાયલેક્ટ્રિકની જાડાઈ છે એ પ્લેટની, બે પ્લેટ વચ્ચેની જાડાઈ જેટલી છે એટલે d as it is। तो अहीं जो पेट छे एना क्षेत्रफल ना भाग पड़े छे। धारो के आनु क्षेत्रफल आपणे a बाय टू लईए, आ पण a बाय टू अर्धा अर्धा भाग पड़े छे। तो अहीं लखी शकाय a बाय टू अपॉन d, जेम छे एमने लखशु तो एप्साइलॉन नॉट a अपॉन टू d। अहीं ए वन ए टू पण तमे लखी शको। એજ રીતે સી ટુ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ એ અપોન ટુ ઇન્ટુ ડી, દેટ ઇઝ એપ્સાઇલોન નોટ એ અપોન ટુ ડી। હવે આજે સી વન અને સી ટુ છે એ અહીંયા તમે જુઓ તો ક્ષેત્રફળના ભાગ પાડે છે, એટલે સી વન અને સી ટુ નું જોડાણ સમાંતરમાં થાય। અહીં ક્ષેત્રફળના ભાગ પડે છે માટે જોડાણ સમાંતર છે। તો સમાંતર જોડાણની અંદર સમતુલ્ય કેપેસિટન્સ છે સી વન પ્લસ સી ટુ કરવાથી મળે। તો સી વન પ્લસ સી ટુ અહીંયા કરીએ તો એપ્સાઇલોન નોટ એ અપોન ટુ ડી પ્લસ એપ્સાઇલોન નોટ એ અપોન ટુ ડી, એટલે એકને પર્યાય બે વાર છે, તો એપ્સાઇલોન નોટ એ અપોન ટુ ટાઈમ એપ્સાઇલોન નોટ એ અપોન ટુ ડી, દેટ ઇઝ ઇઝ ઇક્વેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ એ અપોન ડી, આ તમારો ફાઇનલ આન્સર થાય। સપોઝ જો અહીંયા એ વન અને એ ટુ કર્યા હોત તો આપણે કોમન કાઢી અને એ વન પ્લસ એ ટુ એટલે એપ્સાઇલોન કાઉન્ટ્સ માં એ વન પ્લસ એ ટુ અપોન ટુ ડી, ટુ એમ નંબર, તો એ રીતે એનો જવાબ આવે। તો એ બે કેપેસ બે ડાયલેક્ટ્રિક મૂક્યા તો એનું કેવી રીતે કામ કરવું એ આપણે જોયું। હવે આપણે ત્રણ ડાયલેક્ટ્રિક લઈએ તો એમાં ચોથો પ્રોબ્લેમ, અહીંયા ધારો કે કેપેસિટરની એક પ્લેટ, બીજી પ્લેટ, એની વચ્ચે એક ડાયલેક્ટ્રિક પદાર્થ કે વન, અને આની જે ડાયલેક્ટ્રિક પદાર્થની જે લંબાઈ છે ડી ટુ સોરી ડી બાય ટુ, અને હવે અહીંયા બીજા બે ડાયલેક્ટ્રિક મૂકીએ કે ટુ અને કે થ્રી, તો આ જે ડિસ્ટન્સ છે એ પણ ડી બાય ટુ, અને આ પ્લેટની લંબાઈ
ધારો કે આ લંબાઈ L અને આ લંબાઈ પણ L, એટલે બે સરખા ભાગ, લંબાઈના બે સરખા ભાગ પડ્યા છે, એટલે ના લંબાઈ ને પહોળાઈ બે ના અડધા અડધા થઈ જશે, એટલે ક્ષેત્રફળ, ખરેખર ક્ષેત્રફળ અડધું થઈ જાય છે. એટલે અહીંયા ક્ષેત્રફળ A બાય ટુ, A બાય ટુ, બરાબર. જે પ્લેટ છે આ રીતે, પ્લેટની આ લંબાઈ અડધી કરી છે, એટલે ખરેખર એનું ક્ષેત્રફળ અડધું થશે. પણ રકમમાં સપોઝ તમને L L આપ્યા છે તો બે સરખી લંબાઈ છે, એટલે કે અડધી અડધી છે, તો અહીંયા ખરેખર એના ક્ષેત્રફળ છે એ અડધા થાય છે. તો હવે આ જે કેપેસિટર છે એનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે. તો અહીંયા પહેલી વાત કે ત્રણ ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે, એટલે ત્રણ કેપેસિટર બનશે. પહેલું કેપેસિટન સી વન એપ્સાઇલોન ઝીરો એ, તો પહેલું જે કેપેસિટર છે એનું પ્લેટનું ક્ષેત્રફળ અને આનું પ્લેટનું ક્ષેત્રફળ બે સેમ છે. પ્લેટનું ક્ષેત્રફળ અને ડાયલેક્ટ્રિકનું ક્ષેત્રફળ સરખા છે, એટલે એ એમને આવશે. પણ ડિસ્ટન્સ છે ડી બાય ટુ થાય છે આના માટે, એટલે આવશે ડી બાય ટુ, એટલે ટુ એપ્સાઇલોન નોટ એ અપોન ડી. બીજું કેપેસિટર જોઈએ કે જે આ કે ટુ વાળું છે, તો આની અંદર સોરી અહીંયા એક કે ગણું કરવું પડશે આપણે, કારણ કે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે, એટલે કે ગણું કરશું. તો કે વન એપ્સાઇલોન નોટ એ સેમ ડી બાય ટુ, ઓર ટુ કે વન એપ્સાઇલોન એ અપોન ડી. હવે કે ટુ માટે જોઈએ તો કે ટુ એપ્સાઇલોન ઝીરો એ બાય ટુ, આનું ક્ષેત્રફળ ઘટે છે જુઓ તમે, એ બાય ટુ, અને ડિસ્ટન્સ પણ ડી બાય ટુ થશે બે પ્લેટ વચ્ચે, ડી બાય ટુ. તો આ બાય ટુ કેન્સલ થઈ જશે, તો કે ટુ એપ્સાઇલોન નોટ એ અપોન ડી. એ જ રીતે સી થ્રી લખીએ તો સી થ્રી માટે કે થ્રી એપ્સાઇલોન નોટ એ બાય ટુ ડી બાય ટુ, ફરી અગેન અહીંયા કે થ્રી એપ્સાઇલોન નોટ એ અપોન ડી. તો આ રીતે ત્રણ કેપેસિટર બનશે, એના કેપેસિટન્સ આપણે લખ્યા. હવે ક્રમશઃ જોતા જઈએ તો કે ટુ અને કે થ્રી તમે જુઓ તો એ ક્ષેત્રફળના ભાગ પાડે છે, પ્લેટના કટકા પીડ્યા અહીંયા, એટલે કે ક્ષેત્રફળના ભાગ પડ્યા. જો ક્ષેત્રફળના ભાગ પડે તો જોડાણ છે એ સમાંતરમાં હોય એવું કહેવાય. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે ટુ કે થ્રી એટલે સી ટુ અને સી થ્રી, ક્ષેત્રફળ ના ભાગ પાડે છે માટે જોડાણ સમાંતર બને, અને સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ બંનેનો સરવાળો કરવાથી મળી છે. તો સી ટુ સી થ્રી એટલે અહીંયા આપણે લખી શકીએ બે નો સરવાળો કરવાનો છે, બે નો સરવાળો કરીએ તો એપ્સાઇલોન એ અપોન ડી કોમન નીકળી જશે, એપ્સાઇલોન એ અપોન ડી, અને અંદર રહેશે કે ટુ પ્લસ કે થ્રી. હવે આ જે સી ડેશ આવ્યો, એ સી ડેશ અને આ સી વન તમે જુઓ તો એ અહીંયા ડી ના ભાગ પાડે છે, અહીંથી જોડાયેલા છે બે, તો એ ડી ના ભાગ પડે છે, એટલે કે અહીંયા સી વન અને સી ડેશ શ્રેણીમાં છે, કારણ કે ડી ના એટલે કે અંતરના ભાગ પાડે છે. તો આપણે એવું લખીએ સી અને સી ડેશ અંતરના ભાગ પાડે છે માટે તે શ્રેણીમાં
હવે શ્રેણીમાં હોય તો ઉપર ગુણાકાર નીચે સરવાળો કરવો પડે તો સી ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ ઉપર ગુણાકાર નીચે સરવાળો તો સી ડેશ એટલે એપ્સિલોન નોટ એ અપોન ડી કે ટુ પ્લસ કે થ્રી ઇન્ટુ સી ડેશ સી ડેશ એટલે સોરી સી ડેશ એટલે જ આપણે લખ્યું આ અને ઇન્ટુ સી વન તો સી વન એટલે ટુ કે વન એપ્સિલોન નોટ એ અપોન ડી અને આખાના છેદમાં એપ્સિલોન નોટ એ અપોન ડી કે ટુ પ્લસ કે થ્રી પ્લસ ટુ કે વન એપ્સિલોન નોટ એ અપોન ડી મિત્રો અહીંયા છેદમાંથી એપ્સિલોન નોટ એ અપોન ડી કોમન નીકળશે અને અંશના એક એપ્સિલોન નોટ એ અપોન ડી સાથે કેન્સલ થઈ જશે અહીંયા ગુણાકાર છે બરાબર એટલે એક આની અરે કેન્સલ થઈ જાય તો અહીંયા તમે આને કેન્સલ કરી શકો એપ્સિલોન નોટ એ અપોન ડી એપ્સિલોન નોટ એ અપોન ડી કોમન નીકળશે અને એ કોમન આની અરે કેન્સલ થશે તો હવે અહીંયા રહેશે ટુ કે વન એપ્સિલોન નોટ A upon D K2 plus K3 ના છેદમાં 2K1 plus K2 plus K3 આ D ને તમે અંશનો છેદ છેદમાં લઈ શકો તો C equivalent આ રીતે બને તો C equivalent is equal to 2K1 epsilon not A upon D K2 plus K3 જ્યારે ત્રણ કેપેસિટર સોરી ત્રણ ડાયલેક્ટ્રિક મૂકેલા હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ આ રીતે મેળવી શકાય.